अस्सलाम वालेकुम, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, फरी पाछा आपने ऑनलाइन शिक्षण में मळ्या छे। आपने आजे धोरण 7 विषय गुजरात एनो विषय छे 7 जीवन पाठे, एमा अभ्यास करवाना छे। सौ प्रथम तो विद्यार्थी मित्रों, आपने खबर छे के पाठ होय तो तेने लखनार ने लेखक कहेवाय, काव्य होय तो ते कवि कहेवाय। आ पाठना लेखक छे दत्तात्रेय बालकृष्ण कालेलकर। कर अटक छे विद्यार्थी मित्रों, एक वात खास ध्यान रखवानी, कर अटक आवे एटले गुणार्थी कहेवाय। तेंडुलकर, मांजरेकर, गावस्कर आपणने खबर छे, આ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એમનું ઉપનામ છે કાકા સાહેબ, કાકા સાહેબના નામથી તેઓ પ્રખ્યાત હતા। એમનો જન્મ ઈસવીસન 1885 માં થયો અને મૃત્યુ થયું 1981 માં, લગભગ 96 વર્ષ જેવા જીવ્યા હતા આપણા લેખક। એવો મૂળ મહારાષ્ટ્રના હતા, મરાઠી ભાષા જાણતા, પરંતુ ગુજરાતી ભાષા પ્રત્યે પણ એમને ખૂબ જ લાગણી હતી અને સારી એવી પકડ હતી। વિદ્યાર્થી મિત્રો, આપણે લેખકનો પરિચય જોઈએ પાઠમાં। કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા આ ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો। ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતનું બિરુદ આપ્યું। પોટો લખું છું, ગાંધીજીએ શું બિરુદ આપેલું છે? ગાંધીજી કે સવાઈ ગુજરાત। નું બિરુદ આપ્યું હતું। ગુજરાતી ભાષા પર એવી એમની પકડ હતી એટલે તેમના ચિંતન લક્ષી પણ રસાળ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયેલો છે। હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ એમણે લખેલા જાણીતા ગ્રંથો છે, એના વિશે આપણે આગળ જોવાના છે। આ પાઠ જે છે એ એમના જીવનનો લખતો પાઠ છે। પાઠનું નામ છે જીવન પાઠે। તો સૌ પ્રથમ તો આપણે પાઠના નામ ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો છે આપણો પાઠ જે છે જીવન પાઠે એનો શું અર્થ થાય છે। પાઠનો અર્થ જીવન પાઠે ય, એટલે કે જીવન ઉપયોગી માર્ગદર્શન, જીવન ઉપયોગી ઉપયોગી માર્ગદર્શન, જીવન ઉપયોગી માર્ગદર્શન કહેવામાં આવે છે આ પાઠમાં। આપણે એને સમજવાનું છે, લેખકના જીવનમાં બનેલા પાઠ વાત આ પાઠમાં કરવામાં આવેલી છે। લેખક શું કહે છે કે જુઓ, ધ્યાનથી તમારી પાસે પાઠ્ય પુસ્તક હોય તો તેમાં પણ જોશો, અથવા ન હોય તો તમે ધ્યાન આપશો તો પણ તમને સમજ પડશે। મારા 5 ભાઈઓમાંથી એક જ બીએ સુધી પહોંચી શક્યો। લેખકના 5 ભાઈઓ હતા, એમના પિતાશ્રીના 5 દીકરાઓ હતા, એમાંથી એક જ બાળક બીએ સુધી, બીએ બીએ એટલે કે બેચલર ઓફ આર્ટ્સ ગ્રેજ્યુએટ, બી એ એટલે કે ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ 12મા ધોરણ પછી 3 વર્ષ કોલેજ કરો એટલે તમે ગ્રેજ્યુએટ બની જાઓ। એમના 5 ભાઈઓમાંથી એક જ ભાઈ બીએ સુધી પહોંચ્યો, બાકીના બધા વચમાં જ ક્યાંક ક્યાંક અટકી ગયા, બીજા ભાઈઓએ ભણવાનું છોડી દીધું। અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં, કેળવણી કેળવણી એટલે અભ્યાસ, કેળવણી એટલે કે અભ્યાસ। વિદ્યાર્થી મિત્રો, આ શબ્દના અર્થ પણ ધ્યાનમાં લેજો તમે, કેળવણી એટલે અભ્યાસ, અભ્યાસમાં ભારે ખર્ચ કર્યો એમના પિતાએ, પણ છતાં પોતાની ઉમેદવાર ન આવી, રૂઢિપ્રયોગ તરીકે
આપી એટલે કે આશા ન ફળવી આશા ન ફળવી તમારા મમ્મી પપ્પા પણ તમારી પાછળ બધી બધી આશા અપેક્ષા રાખતા હોય છે તમારો બાળક ભણી જાય મોટો થઈ આમ નોકરી મળે પેલી નોકરી મળે અને જો તમે નાપાસ થાવ તમારા મમ્મી પપ્પાની ઈચ્છા ન સંતોષાય એમણે પહેલેથી જ નક્કી કરેલું કે હા ઉમેદવાર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતાશ હતાશ એટલે કે નિરાશ હતાશ નિરાશ પિતાશ્રી ખૂબ નિરાશ થયા એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો દત્તુ દત્તુ એટલે કે દત્તાત્રેય કાર્યકર એનું નામ છે દત્તાત્રેય એનું બાળકનું નામ છે દત્તુ દત્તુ તરીકે ઓળખતા બાળકોને એટલે દત્તુને નક્કી કરેલું કે હવે કોલેજ કરાવી નથી એના બીજા ભાઈઓ ન ભણ્યા એની સજા દત્તુને મળવાની હતી હા નથી જ મોકલવું હું મનમાં ચીડાડું ગુસ્સો કરો ચીડાડું ગુસ્સો કરો ચીડાવું ચીડાવું ગુસ્સો કરવો ગુસ્સો કરવો મનમાં એ કરવાનું કે મારા બીજા ભાઈઓ ન ભણ્યા અને માંગ તેમનો અને સજા મને થાય માંગ શાખ આબરુ પ્રતિષ્ઠા આબરુ પ્રતિષ્ઠા તમે નાપાસ થતા હોય તમારી કોઈ આબરુ ઇજ્જત નહીં પાસ થાય સારા માર્ક્સ આવે તો તમારી આબરુ ઇજ્જત વધે છે હા તે જ વર્ષે શાળાની આબરુ જાળવવા અમે મેટ્રિકના ત્રણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા યુનિવર્સિટીમાં એક્ઝામ માટે પણ એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું એમાં પણ હું પાસ થયો એટલું જ નહીં પણ મારો નંબર ઠીક ઠીક ઉપર આવ્યો એટલે કે સારા નંબરે 1-5 નંબરમાં પાસ થયા લેખક આ બે પરીક્ષાના જોરે મેં કોલેજમાં જવાની માંગણી કરી બે પરીક્ષામાં પાસ થાય એટલે એમણે લેખકે પિતાશ્રી પાસે માંગણી કરી કે ભાઈ મને કોલેજમાં ભણવા મૂકો છતાં પિતાશ્રી એકના બે ન થયા એકના બે ન થયા જો આ રૂઢિ પ્રયોગ કે ખરા એની આ મંગી ડીડો આ બીજો રૂઢિ પ્રયોગ એકના બે ન થવું એકના બે ન થવું એટલે પોતાની વાત પર મક્કમ રહેવું મક્કમ રહેવું અડગ રહેવું કે નહીં હું આમ કરી શકે એટલે કે હું મને જઈશ અંગ્રેજી અને ગણિત બંને સારા છે મને ઇજનેરી લાઈનમાં જવા દો પ્રીવિયસ પ્રીવિયસ એટલે કે અગાઉની પ્રીવિયસ પ્રીવિયસ એટલે કે અગાઉની પરીક્ષા અગાઉની માં પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં એન્જિનિયર બનતે એટલે એક જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ મારી આ દલીલથી પિતાશ્રી બિગડ્યા અને એમણે મને કોલેજમાં જવાની રજા આપી કે હું એક વર્ષ ગણિત ભણીશ આર્ટ્સ કોલેજમાં પછી હું એન્જિનિયરિંગમાં જઈશ બીએ બીએ એટલે કે ગ્રેજ્યુએટ એલ એલ બી અહીંયા આગળ પછી બીજો શબ્દ લખ્યા એલ એલ બી એટલે કે કાયદાનો અભ્યાસ કાયદાનો અભ્યાસ તમે 12મા પછી કોલેજ કરો કોલેજમાં અલગ અલગ ફેકલ્ટી આવે છે અત્યારે ઘણા બધા ફેકલ્ટીઓ ચાલુ થઈ ગઈ છે ગ્રેજ્યુએટ થવા માટે આર્ટ્સ લો તો બીએ કોમર્સ લો તો બીકોમ સાયન્સ લો તો બીએસસી એ સિવાય પણ બીજા બધા ઘણા કોર્સો ચાલે છે બીસીએ એમસીએ બીબીએ તમે કરી શકો હા
પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતા પણ મને શરમ ઉપજે છે. એલસીઈ ઇજનેરી પરીક્ષા, એલસી એટલે ઇજનેરી પરીક્ષા પાસ કરવી હતી, હા મને શરમ ઉપજે. મેં મનમાં વિચાર કર્યો, વિચાર શૃંખલા એટલે વિચારોની પરંપરા, વિચાર શૃંખલા, વિચાર શૃંખલા એટલે કે વિચારોની પરંપરા, પરંપરા. આમ વિચારો એ પછી આગવાથી આપણી પાસે એવી કઈ મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસા મેળવી શકીએ. મૂડી પૈસા, મૂડી પૈસા અથવા તો રૂપિયા ધન, એમ કે આપણે પૈસાદાર થઈ શકીએ. અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? નોકરી કરતા પગાર કેટલો મળવાનો હતો? નોકરી કરીએ તો પગાર મળ્યા કરે. આપણે જો પૈસાદાર થવું હોય તો થોડું વ્યવસ્થિત ધંધા રોજગાર મળે તે ઉપર આપણે ભણવું જોઈએ. લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને બીએ એલએલબી થઈશું. લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને, લાંચ લાંચ એટલે કે આપણો કોઈ અધિકારી હોય એને છૂટી રીતે આપવાના પૈસા, લાંચ ઉપરી અધિકારીને કરીને છુપી રીતે આપવાના પૈસા, છુપી રીતે આપવાના પૈસા, લાંચ. તમે પણ ઘણી વાર એવો ભોગ બન્યા હશે કે ભાઈ આપણે કંઈક કામ કરતો હોય, ભાઈ 50 રૂપિયા આપે તો આ કામ થઈ જાય, 100 રૂપિયા આપે તો આ કામ થઈ જાય. તો તે હા બીએ એલએલબી જોઈશું તો મામલતદાર કે ઉત્સવ થવાશે. મામલતદાર, મામલતદાર એટલે કે તાલુકાની વસુલાત કરનાર અમલદાર, મામલતદાર. જો શબ્દ યાદ રાખજો નીકળો, મામલતદાર એટલે કે તાલુકાની, તાલુકાની વસુલાત કરનાર અધિકારી, વસુલાત કરનાર અધિકારી એને કહેવામાં આવે છે મામલતદાર. હા એ તો આપણને ગમે નહીં, એના કરતાં એક્સિવ થઈશું અને પહેલા 3 નંબરમાં આવીશું તો એન્જિનિયર થઈ જઈશું. એન્જિનિયર થશે તો શું થશે? મોટા મોટા આલેશાન મકાનો બાંધવા, આલેશાન ભવ્ય, આલેશાન ભવ્ય, આલેશાન એટલે કે ભવ્ય મકાનો બનાવવા. હા જંગલમાંથી રસ્તો કાઢવા, કૂડો વાળવા, એ મજા આખું જન્માનું પડશે. આખું નોકરી કરીશું ત્યાં સુધી એન્જિનિયર કરીશું તો હા ઘોડા પર બેસીને સવારથી સાંજ ફરવાનો લહાવો મળેવાશે. લહાવો એટલે કે આનંદ, લહાવો એટલે કે આનંદ, આનંદ પડશે. એન્જિનિયર બનવાનું વિચારી રહ્યો હા, અને ઘોડા પર બેસવાનું પડશે. કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર ક્ષેત્ર હશે. પ્રજાને કણડવાનું, કણડવાનું એટલે કે હેરાન કરવાનું, કણડવું, કણડવું એટલે કે હેરાન કરવું, હેરાન કરવામાં આવશે નહીં. અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચવું છું એટલે કે સારા ખોટાનો વિચાર કરું છું. ત્યારથી જ હું મગરૂર રહ્યો, મગરૂર એટલે કે અભિમાની, અહીંયા આગળ જશો તો લખું છું મગરૂર અભિમાની, અભિમાન કરવાનું. હું તો આમ કરીશ, એન્જિનિયર કરીશ, તો આમ કરીશ, તેમ કરીશ, તેવો વિચાર. હા આ વિચાર અનેક વાર મનમાં આવતા પણ કોઈની આગળ એ બોલવાની હિંમત ન હતી. વિદ્યાર્થી મિત્રો, આપણા લેખક પણ ઓમનું વિચારે છે, પણ આમનું વિચારે છે, હું આમ રીતે પૈસા કમાઈશ, આ રીતે પૈસા કમાઈશ, પણ એ કોઈના આગળ વધી શકતા ન હતા. આજે આપણે આટલું જ જોઈએ, બાકીનો પાઠ બીજા વિડીયોમાં જઈશું. તમને હું 2 મિનિટ આપું છું, શબ્દના બોર્ડ પર જુઓ, પછી તમે તેને સાંભળો, તમારી નોટબુકમાં પણ લખશો. વિદ્યાર્થી મિત્રો.